ઓફ વડોદરા. ડભોઈ નગર અને તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ કાઢી ઈદે મિલાદુન્નબી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશ અને વિશ્વમાં મુસ્લિમ સમુદાય દ્વારા મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય નાથ શરીફ પરતા જુલુસ કાઢી ઈદે મિલાદુન્નબીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત ડભોઈ નગર અને તાલુકાના કેટલાક ગામોમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડભોઈ કાજીવાડા મસ્જિદ ખાતે મુસ્લિમ સમુદાય એકત્રિત થઈને જુલુસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સર્વપ્રથમ હઝરત મોહમ્મદના ઘરાનાના લોકોને અને પાક પંજતન નિશાનોને ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યા બાદ આ જુલુસ કાજીવાડા મસ્જિદથી આગળ બડોદરી ભાગોળ, કુભાર વાઘા, રબારી વાઘા, કડિયાવાડ થઈ લાલ બજાર, ટાવર ચોક, છીપવાડ થઈ પરત કાજીવાડા મસ્જિદ ખાતે આવી પહોંચ્યો હતો. આ જુલુસમાં નાના બાળકો સહિત મોટા યુવાનો દ્વારા ઇસ્લામિક વસ્ત્ર પહેરી ખુશ્બુ લગાડી ઇસ્લામિક ઝંડાઓ લઈ ભવ્ય જુલુસમાં જોડાયા હતા. ત્યારે દરેક વિસ્તારમાં ભવ્ય જુલુસનું લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. અંતે જુમા મસ્જિદ કાજીવાડા મસ્જિદ વિગેરે નગરની વિવિધ મસ્જિદોમાં દર વર્ષની જેમ મુએ મુબારકના દીદાર કરી જુલુસનું શાંતિપૂર્વક રીતે સમાપન કરવામાં આવ્યું હતું. પોલીસે જુલુસ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આજ રોજ ડભોઈ શહેરમાં ઈદે મિલાદુન નબીના પર્વ નિમિત્તે, એટલે કે મોહમ્મદ સાહેબના પર્વ જન્મદિવસ નિમિત્તે આજે ભવ્ય જુલુસ કાજીવાડા મસ્જિદથી કાઢવામાં આવ્યું, જે શાંતિ રીતે કડિયાવાડ થઈ ટાવર થઈ અને કાજીવાડે સંપૂર્ણ થયું અને સંપૂર્ણ શાંતિ અને એકતાથી આ જુલુસનું પૂર્ણાહુતિ થઈ. અને અમે દુઆ ગુજારીએ છીએ કે ડભોઈ શહેર તેમજ ગુજરાત તેમજ સમગ્ર ભારત દેશમાં શાંતિ અને અમન રહે એવી હું દુઆ ગુજારું છું.